દીવના વરાંકબારા રાષ્ટ્રીય બાલિકા સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા શક્તિ કેન્દ્ર તેમજ નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યુવતીઓ અને મહિલાઓને સશક્ત તેમજ આત્મરક્ષણ માટે કરાટે તેમજ સેલ્ફ ડિફેન્સ ટેકનિક અંગે તાલીમ આપવામાં આવી હતી। દીવ જિલ્લામાં આજથી શરૂ થતા રાષ્ટ્રીય બાલિકા સપ્તાહ પર્વની ઉજવણી ઉપક્રમે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશિયલ વેલફેર વિભાગના સોશિયલ વેલફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈનના દિશાનિર્દેશન હેઠળ તેમજ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર દીવ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત મહિલા શક્તિ કેન્દ્ર તેમજ નહેરુ યુવા કેન્દ્ર દીવના સંયુક્ત ઉપક્રમે કોમ્યુનિટી હોલ ગોમતી માતા વણાકબારા ખાતે રમેશ ભટ્ટ તેમજ મહિલા પોલીસકર્મી કાજલ અમૃતલાલ દ્વારા યુવતીઓ અને મહિલાઓને સશક્ત તેમજ આત્મરક્ષણ માટે કરાટે તેમજ સેલ્ફ ડિફેન્સ ટેકનિક અંગે તાલીમ આપવામાં આવી। દીવ દ્વારા અમીને સેફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે। અંતર્ગત અમીને રમેશ સર દ્વારા આત્મસુરક્ષા વિવિધ સ્ટેપ શીખવવામાં આવ્યા છે, તે બદલ રમેશ સરનો ધન્યવાદ। આજ નહેરુ યુવા કેન્દ્ર ઓર મહિલા સશક્તિકરણ દીવ કી તરફ સે બેટી પઢાઓ કા જો વીક ચલ રહા ઉસકા અંતર્ગત યહાં પે सेल्फ डिफेंस कराटे की ट्रेनिंग का आयोजन किया गया था। यहाँ के जो आयोजक हैं उन लोगों का काफ़ी अच्छा मैनेजमेंट रहा और जो यहाँ की जो लड़कियाँ थी वणाक बारा दीव की वो काफ़ी इंटरेस्ट से सेल्फ डिफेंस का सिलेबस उन लोगों ने एक दिन का जो सेमिनार जैसा था वो अच्छी तरह से किया और इसी तरह बच्चियाँ सेल्फ डिफेंस करती रहे अपने सेल्फ को बचाने के लिए अपने फैमिली को बचाने के लिए और आगे बढ़ती रहे। यही सेंटर को रख के नेहरू युवा केंद्र और महिला सशक्तिकरण ने जो प्रोग्राम का आयोजन किया था उनके लिए हम लोग थैंक्सफुल हैं। थैंक यू। साथ ही साथ जरूरी हेल्पलाइन नंबर 181 चाइल्ड हेल्पलाइन नंबर 1098 आपातकालीन तबीबी सेवा नंबर 108 आपातकालीन पोलिस मदद 100 अंगे विशेष माहिती दर्शावामां आवेल। આ તકે વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મીનાક્ષીબેન જીવન મંત્રી રાજેશ દમણિયા અને પંચાયત સભ્યોના સાત સરકાર સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વનો ફાળો આપ્યો હતો તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના જિલ્લા સમન્વયક દીપા વાજા તેમજ જિલ્લા સમન્વયક દેવાંગ પારકરા દીવ નહેરુ યુવા કેન્દ્ર જિલ્લા યુવા અધિકારી જયેશ મીના તથા સ્વયંસેવકો અને વન સ્ટોપ સેન્ટરના અશ્વિનીબેને ભારે જહેમત ઉઠાવી હતી। મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ।